દાળ ઢોકળીની દાળ કેવી રાખવી જોઈએ ઢોકળીનો લોટ કેવો બાંધવો જોઈએ અને એવું તે શું કરવું કે જેથી દાળ ઢોકળી પરફેક્ટ બને આ આ બધા જ પ્રશ્નોનો જવાબ વિડિયોમાં છે જ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોશો તો એકદમ મસ્ત દાળ ઢોકળી બનશે તો ચલો ફટાફટ રેસીપી જોઈએ આ અડધો વાટકો તુવેરની દાળ લીધી છે આ માપથી તમે ત્રણ જણા દાળ ઢોકળી જમી શકો છો હવે આ દાળને આપણે બે ત્રણ વખત પાણીથી ધોઈ લઈએ ધોયા પછી આપણે દાળને કુકરમાં લઈ લઈએ છીએ હવે એ પ્રશ્ન છે કે દાળમાં પાણી કેટલું ઉમેરવું તો હવે હું તમને એનું પરફેક્ટ માપ કહું આપણે જે વાડકી દાળ લીધી છે તેનું ત્રણ ગણું પાણી આપણે એડ કરીશું અત્યારે હું આ ગરમ પાણી ઉમેરું છું જો તમારે ગરમ પાણી ના ઉમેરવું હોય તો તમે વીસ મિનિટ દાળને પહેલા પલાળી પણ શકો છો તો દાળ સરખી બફાઈ જશે એટલા માટે આ કરવાનું હવે આપણે દાળને એમને એમ નથી બાફતા આપણે તેની અંદર પણ મસાલા કરીએ છીએ તો અડધી ચમચી મીઠું લઉં છું આવી રીતે દાળ બાફવાથી તમારી દાળ એકદમ ટેસ્ટી બનશે અને બિલકુલ ફિકી નહીં બને અડધી ચમચી હળદર ઉમેરું છું જેનાથી દાળનો કલર ખૂબ સરસ આવશે અને દાળમાં બિલકુલ હળદરનો કાચો સ્વાદ નહીં આવે આ વન ફોર્થ ચમચી જેટલા મેથીના દાણા હું અત્યારે બાફવામાં જ એડ કરું છું કેમકે ઘણી વાર આપણે મેથી વઘારમાં નાખીએ છીએ અને ત્યારે તેનો કડવો સ્વાદ આવે છે અને બાળકોને તે નથી પસંદ આવતો તો આવી રીતે તમે જ્યારે બાફવામાં નાખશો ને તો મેથી બફાઈ જશે અને પછી આપણે જ્યારે ઝેરશું એટલે કે બ્લેન્ડ કરશું ને ત્યારે તે ચંદ પણ થઈ જશે તો આપણને મેથીના બધા ગુણ મળશે તેથી હું હંમેશા આવી રીતે બાફવામાં જ ઉમેરું છું હવે તેની અંદર એક ચમચી તેલ ઉમેરું છું જેનાથી આપણી દાળ ત્યારે કુકરમાંથી આપણું કે ગેસ બિલકુલ ગંદો નહીં થાય ફ્રેન્ડ્સ આ બહુ કામની ટ્રીક છે કારણ કે દાળ બન્યા પછી કે રસોઈ બન્યા પછી આપણે પ્લેટફોર્મ પણ વધારે ગંદુ થાય તો સાફ કરવું પડે હવે કુકરને આપણે બંધ કરીએ છીએ ઉપરથી સીટી લગાવી દઈએ છીએ અને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીએ છીએ અને ચારથી થી પાંચ વિસલ કરીએ છીએ આપણે દાળ ઢોકળીમાં જે સીંગ નાખવાના છે તે એક ચમચી મોટી જેટલી મેં અત્યારે સીંગ લીધી છે આ સિંગને હું પહેલા પલાળી દઉં છું ગરમ પાણીમાં આને જો તમે પલાળ્યા વગર એડ કરશો ને ફ્રેન્ડ્સ તો તે પ્રોપર ચડશે નહીં અને સિંગનો કાચો સ્વાદ આવશે ખાતી વખતે દાળ કુકરમાં બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી દઈએ હવે પ્રશ્ન એ આવે છે કે ઢોકળીનો લોટ કેવો રાખવો જો ઢોકળીનો લોટ તમે રોટલી જેટલો ઢીલો કરશો અને પછી ઢોકળી બનાવીને દાળમાં નાખશો ને તો જ્યારે દાળમાં ઉકળશે ને ત્યારે તે બધી લોંદો થઈ જશે અને બિલકુલ સારી નહીં લાગે અને જો બહુ વધારે ભાખરી જેવો કડક હશે તો તે દાળમાં ઉકળશે ત્યારે બહુ કોરી કોરી લાગશે અને ખાવામાં તમને બહુ જાડી લાગશે હું તમને એક પરફેક્ટ માપ બતાવું કે તમારે ઢોકળીનો લોટ કેવો રાખવો જોઈએ જેની માટે મેં આ એક કપ જેટલો એટલે કે બસો ગ્રામ જેટલો ઘઉંનો રોટલીનો જ લોટ લીધેલો છે હવે લોટની અંદર આ વન ફોર્થ ચમચી જેટલો અજમો એડ કરું છું હવે આપણે ચમચી જેટલી હિંગ એડ કરીએ છીએ જેનાથી સ્વાદ ખૂબ સરસ આવશે આ પોણી ચમચી મીઠું ઉમેરું છું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું આ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું આ અડધી ચમચી થી થોડી ઓછી હળદર ઉમેરું છું આ મોણ માટે એક ચમચી તેલ ઉમેરું છું તમે ઘીનું મોણ પણ નાખી શકો છો આમાં હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ પેલા જેથી મસાલા બધા લોટમાં સરખી રીતે ભળી જાય ડાયરેક્ટ પાણી નાખશો તો ફ્રેન્ડ્સ અમુક જગ્યાએ મીઠું વધારે લાગશે અને અમુક જગ્યાએ ઓછું લાગશે તો આવી રીતે તમે લોટ બાંધો ત્યારે પહેલા મસાલા હંમેશા રીતે કોરા લોટમાં જ મિક્સ કરી દેવાના હવે આપણે લોટમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધીએ છેલ્લે હું તમને કહીશ કે મેં કેટલું પાણી વાપર્યું પહેલેથી ક્યારેય બધું પાણી ફ્રેન્ડ્સ એડ નહીં કરી દેવાનું નહીં તો લોટ બહુ ઢીલો થઈ જાય આવી રીતે જેટલા ભાગમાં પાણી નાખીએ તેનો લોટ આવી રીતે આપણે એક સાઈડ કરતા જવાનું અને બીજો કોરો લોટમાં પાણી એડ કરવાનું ફ્રેન્ડ્સ આવી ટ્રેડિશનલ રેસીપી જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણો લોટ બંધાઈ જવા આવ્યો છે હું તમને બતાવું કે આપણે લોટ કેવો રાખવાનો છે આપણે લોટ આવી રીતે થોડો કઠણ રાખવાનો છે પૂરી કે પરોઠા જેવો લોટ આપણે રાખશું હવે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને આ લોટને કેળવી લઈએ આવી રીતે કરવાથી તમારો લોટ એકદમ સારી રીતે મર્ચ થઈ જશે પાણી સાથે અને સારો ટેસ્ટ આપશે હવે આપણો લોટ બંધાઈને રેડી છે અત્યારે મને અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે લોટ બાંધવા માટે આ લોટને આપણે દસ થી પંદર મિનિટ રેસ્ટ આપીએ ફ્રેન્ડ્સ આપણે દાળ બાફતી વખતે તેલ ઉમેર્યું હતું તો તમે જોઈ શકો છો કે બિલકુલ નીચેથી કુકર ખરાબ થયું નથી હવે આપણે કુકર ઠંડુ થઈ ગયા પછી ખોલીને જોઈ લઈએ કે દાળ બફાઈ છે કે નહીં આપણે આવી રીતે કોઈ પણ ચમચીથી જોઈ લેવાની સરસ દાળ બફાઈ ગઈ છે હું તમને હાથમાં લઈને પણ બતાવું દાળ આપણી પૂરી મેસ થઈ જાય છે અત્યારે આપણી દાળ પ્રોપર થઈ છે આપણી ગુજરાતી રેગ્યુલર દાળ અને આ દાળ ઢોકળીની દાળમાં ફરક શું છે તો ગુજરાતી દાળ હોય છે તો આપણે દાળ ભાત કે રોટલીમાં ખાવાની હોય છે તો તે થોડી જાટી બનાવીએ છીએ અને આ જે દાળ ઢોકળીની દાળ છે તે આપણે પતલી રાખવાની હોય છે કેમ કે તે દાળની અંદર જ આપણે ઢોકળી પૂરી ચેળવવાની છે જો પહેલેથી વધારે ઘાટી હશે ને ઢોકળી નાખશું તો એકદમ લોંદો થઈ જશે તો આપણે આ દાળ એકદમ પતલી રાખવાની પહેલા અને પાછળથી તે ઉકળી ઉકળી ઢોકળી ચડી અને ઘાટી થશે તો આ તેનો ફરક છે હવે આપણે એવી દાળ બનાવવા માટે આમાં પાણી કેટલું એડ કરીશું તો તેનું હું તમને એક પરફેક્ટ માપ કહું આપણે જે વાડકી દાળ લીધી હજી આપણે બીજી બે વાડકી તેમાં પાણી ઉમેરીએ છીએ હવે આપણે આને બ્લેન્ડર અથવા ઝેરણીથી ઝેરી લેવાનું ફ્રેન્ડ દાળ બ્લેન્ડ થયા પછી આપણે આ રીતે એની કન્સિસ્ટન્સી જોવાની હજી પણ થોડી થિક છે એટલે કે જાડી લાગી રહી છે તો હું હજી બીજું અડધી વાટકી પાણી ઉમેરું છું ટોટલ આપણે અત્યારે અઢી વાટકી પાણી એડ કર્યું છે આ એક નોનસ્ટિક પેન લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી છે હવે આ દાળને આપણે આ પેનમાં લઈ લઈએ છીએ હવે આ દાળની અંદર આ સાત આઠ લીમડાના પાન ઉમેરું છું આ એક લીલું મરચું છે તેના બે કટકા કરીને નાખું છું આ એક ઇંચ આદુનો ટુકડો છે જેને આ રીતે હું છીણીને નાખું છું છીણીને નાખીએ ને ફ્રેન્ડ્સ તો રેસા બિલકુલ ખાવામાં નહીં આવે આ એક ટમેટાને ઝીણું સમારીને લીધું છે હવે આપણે આ જે સિંગ પલાળીને રાખી હતી તે પાણી કાઢી અને એડ કરવાની આપણી સિંગ સરસ પલળી પણ ગઈ છે રીતે આપણે પાણી નહીં નાખવાનું તેનું પણ એકલી સિંગ એડ કરી દેવાની સિંગનો સ્વાદ ફ્રેન્ડ દાળ ઢોકળીમાં ખૂબ સરસ આવે છે જ્યારે તે બફાઈ છે અને સોફ્ટ થાય છે ને ત્યારે તે ખૂબ સરસ લાગે છે દાળ બાફતી વખતે આપણે હળદર તો એડ કરી છે તો હવે અત્યારે હું લાલ મરચું પાવડર ઉમેરું છું અત્યારે મેં પોણી ચમચી લાલ મરચું પાવડર લીધું છે કેમ કે આપણે લીલું મરચું પણ નાખ્યું છે તીખાસ તમે તમારી રીતે વધારે લઈ શકો છો આ અડધી ચમચી જેટલું પાવડર છે ગુજરાતી દાળ ઢોકળી છે તો તો તે ખાટી મીઠી અત્યારે અત્યારે હું હું ગળપણ માટે ગોળ ગોળ એડ કરું છું છું ચમચી જેટલો નાખું હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ અને આ દાળને હવે આપણે ઉકળવા દઈએ આપણા લોટે દસ મિનિટ રેસ્ટ કરી લીધો છે હજી આપણે તેને એકવાર આવી રીતે સરખી રીતે મસળી લેવાનું અત્યારે લોટની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર આવી છે હવે આપણે આનો એક મોટો લુવો તોડી આવી રીતે મોટો બોલ બનાવવાનો ઢોકળીની રોટલી ફ્રેન્ડ્સ થોડી મોટી હોય છે તો મેં અત્યારે મોટો લુવો લીધો છે હવે બે હથેળીની વચ્ચે તેનો આવી રીતે ગોળ બોલ બનાવવાનો છે આવી રીતે ગોળ બોલ બને પછી તેને આ બે હથેળીની વચ્ચે આવી રીતે દબાવવાનો ફરીથી એકવાર કરવાનો આવી રીતે ગોળ બોલ બનાવવાનો જેથી બિલકુલ ક્રેક ના રહે અને આવી રીતે દબાવવાનું હવે આપણે આને વણીએ હવે આ લોટને આપણે એકવાર આવી રીતે કોરા લોટમાં ડસ્ટ કરી લઈએ હવે આપણે આને આવી રીતે હાથેથી થોડું દબાવવાનું પછી આવી રીતે થોડું તમારે આમ વણવાનું જે લોકો નવી રસોઈ શીખે છે તેને પણ ફ્રેન્ડ ફાવે તેથી બતાવું છું આમ બધી સાઈડ તમારે આ ફેરવતા જવાનું અને સાઈડ સાઈડથી વણતું જવાનું બધી સાઈડ ફેરવવાનું અને સાઈડથી વણતા જવાનું અને પ્રેશર છે હાથનું તે તમારે થોડું ઓછું રાખવાનું નહીં તો ફાટી જાય આપણે આમ પાછળ પાછળ વણશું સાઈડ સાઈડ થી તો સરસ ગોળ પણ થતું જશે અને સાઈડ જાડી પણ નહીં રહે હવે તમને એવું લાગે કે વચ્ચે જાડું તો વચ્ચેથી થોડું પાછું વણી લેવાનું પાછું તમારે સાઈડ સાઈડ થી આવી રીતે વણવાનું તમે ફ્રેન્ડ આવી રીતે વણશો ને તો તમારી ઢોકળી એકદમ પ્રોપર વણાશે ફ્રેન્ડ આપણી આવી મોટી રોટલી વણાઈ ગઈ છે અને આપણે તેની આવી રીતે મીડિયમ થિકનેસ રાખવાની છે બહુ વધારે જાડી નહીં અને બહુ વધારે પતલી નહીં હવે આની ઢોકળી આપણે કટ કરીએ આવી રીતે આપણે મીડિયમ સાઇઝની ઢોકળી કટ કરવાની છે બહુ વધારે મોટી જોતી હોય તો ફ્રેન્ડ્સ તમારે થોડી મોટી બનાવવાની આવી રીતે તમારે સીધી લાઈન બધામાં આપી દેવાની અને પછી તમારે જો ડાયમંડ શેપ કરવો છે કે ચોરસ ગમે તે શેપની તમે કરી શકો છો આવી રીતે અત્યારે હું ડાયમંડ શેપની થોડી કરીશ હવે જે નાની નાની ઢોકળીનો ભાગ છે ને ફ્રેન્ડ્સ તે આપણે લઈ લેશું અને બીજા લોવામાં આપણે એને એડ કરી દઈશું જેથી આપણી ઢોકળી જ્યારે બને ત્યારે બધી સરખી લાગે હવે આપણે આવી રીતે બધી ઢોકળી તૈયાર કરી લઈએ હવે આપણી દાળ ઉકળી રહી છે આપણે આવી રીતે દાળ ઉકળે પછી એમાં ઢોકળી એડ કરવાની અને બધી ઢોકળી ફ્રેન્ડ્સ ક્યારે એક સાથે એડ નહીં કરી દેવાની નહીં તો બધી ઢોકળી નીચે ચોટી જશે અને લોંદો થઈ જશે તો આવી રીતે એક એક ઢોકળી તમારે એડ કરતું જવાનું હજુ આપણી ઢોકળી ચડવાની બાકી છે અને દાળ જાડી લાગી રહી છે તો હું હજી અડધો વાટકો પાણી ઉમેરું છું ટોટલ મેં ત્રણ વાટકી પાણી ઉમેર્યું છે આપણે દાળ બાફવામાં મીઠું નાખ્યું છે ઢોકળીમાં પણ મીઠું છે તો અત્યારે હું અડધી ચમચી થી પણ ઓછું મીઠું એડ કરી રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અથવા તો પાછળથી ચાખીને પણ તમે ઉમેરી શકો છો હવે આ બધું આપણે એકવાર હલાવી લઈએ ફ્રેન્ડ્સ આપણી ઢોકળી પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો કે ઢોકળી બિલકુલ એકબીજાને ચીપકી નથી પ્રોપર છે અત્યારે હવે આપણે વઘાર કરવા માટે આ એક પેન લીધું છે અને એકદમ સ્લો ફ્લેમ રાખી છે વઘાર માટે અત્યારે હું એકલું તેલ લઉં છું હું ત્રણ ચમચી તેલ લઉં છું તમારે ઘી અને તેલ મિક્સ લેવું હોય તો તે પણ સરસ લાગશે આ પોણી ચમચી રાઈ ઉમેરું છું આ અડધી ચમચી જીરું ઉમેરું છું મેથી આપણે બાફવામાં નાખી તેથી એડ નથી કરતા જો તમે બાફવામાં ના નાખો તો તમારે અત્યારે મેથી ઉમેરવાની વઘારમાં આપણે બે લવિંગ અને એક તજનો ટુકડો નાખું છું આ બે લાલ મરચાં ઉમેરું છું આ આઠ દસ લીમડાના પાન છે આ બે ચપટી જેટલી હિંગ ઉમેરું છું વાવ ફ્રેન્ડ્સ આપણો વઘાર બહુ જ સરસ થઈ ગયો છે હવે આ વઘારને આપણે આ ઉકળતી દાળમાં નાખીએ છીએ અને આને બે મિનિટ ઢાંકી દઈએ આ કરવાથી તમારો વઘારનો સ્વાદ છે તે તમારી દાળ ઢોકળીમાં બહુ જ સરસ આવશે હવે આપણે આને ખોલી અને એકવાર હલાવીએ હજુ આ ઢોકળીને આપણે ઢાંકી અને પાંચ મિનિટ ચડવા દઈએ હવે આપણે ખટાસ માટે લીંબુનો રસ ઉમેરીએ છીએ અત્યારે હું બે થી અઢી ચમચી લીંબુનો રસ ઉમેરું છું તમારે જો કોકમ નાખવું હોય તો તમારે પહેલા નાખી દેવાનું અને જો તમારે આમલીની ખટાશ જોતી હોય તો તમે આમલી પલાળીને આમાં નાખી શકો છો આપણે લીંબુનો રસ ફ્રેન્ડ પહેલેથી ક્યારે એડ નહીં કરી દેવાનું નહીં તો દાળ ઉકળતી જાય તેમ થોડી કડવાસ લાગે લીંબુનો રસ આપણે એસી ટકા ઢોકળી ચડી જાય પછી એડ કરવાનો હવે આપણે આને એકવાર હલાવી લઈએ તમે જોઈ શકો છો કે આપણી દાળ પણ પ્રોપર અત્યારે ઘાટી થઈ ગઈ છે અને હજી જેમ ઠંડી થશે થોડી ઢોકળી અને દાળ તેમ વધારે થીક થશે તો અત્યારે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે હવે આપણી ઢોકળી ચડી કે નહીં તે આપણને કેવી રીતે ખબર પડે આપણે જયારે ઢોકળી નાખી ત્યારે બધી નીચે હતી હવે તમે જોઈ શકો છો આ બધી ઢોકળી હવે ઉપર દેખાવા લાગી છે એટલે કે ચડી અને ઉપર આવી ગઈ છે હજી હું તમને બીજી ટ્રીક બતાવું તમે આવી રીતે ઢોકળી લેવાની એને સાઈડમાં લઈ લો અને તમને ચાખીને ખબર પડશે હવે કોથમીર એડ કરું છું કોથમીરનો સ્વાદ દાળ ઢોકળીમાં ફ્રેન્ડ ખૂબ સરસ લાગે છે હવે આપણી દાળ ઢોકળી બનીને રેડી છે તો આપણે તેને ગરમા ગરમ ખાઈ લઈએ